गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर शैक्षणिक वर्ष 2020-21 धोरण 10 सामाजिक विज्ञान प्रश्नपत्रनु परिरूप समय 3 कलाक कुल गुण 80 એટલે વર્ષ 2021માં ધોરણ 10 SSCના વિદ્યાર્થીઓ માટે જે બોર્ડની પરીક્ષા લેવાશે તે માટે સામાજિક વિજ્ઞાનનું પરિરૂપ બોર્ડ દ્વારા આજે બહાર પાડવામાં આવેલું છે. તો એ પ્રશ્નપત્રનું પરિરૂપ આ પ્રમાણે રહેશે. સૌપ્રથમ નોંધ આપી છે કે આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું બૃહદ હાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. ત્યાર પછી અહીં પ્રકરણ દીઠ ગુણભારનું માળખું આપેલું છે. સૌપ્રથમ ક્રમ, પ્રકરણનું નામ, ત્યારબાદ પ્રકરણ દીઠ ગુણભાર, જનરલ વિકલ્પ વિના ગુણ અને જનરલ વિકલ્પ સાથે ગુણ, એમ ગુણભાર માળખું અહીં આપેલું છે. નીચે નોંધ લખેલી છે, જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણેના છે. અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે. એટલે અહીં જે ગુણભાર દર્શાવ્યા છે એ અહીં નીચે નમૂનાનું પ્રશ્નપત્ર મૂકેલું છે એના માટેના છે. એટલે પેપર સેટર ઈચ્છે તો એમાં ફેરફાર કરી શકે છે. આ પ્રમાણેનું માળખું છે. સૌપ્રથમ વિભાગ એ પ્રશ્ન નંબર 1-24 દરેકનો 1 ગુણ, 24 ગુણ અને દરેક તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. જેની અંકો યોગ્ય જોડકા જોડો 1-5, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો 6-10, ખાલી જગ્યા પૂરો 11-15, 1-2 શબ્દોમાં જવાબ આપો 16-19 અને યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે MCQ 20-24, એમ વિભાગીનું માળખું રહેશે. ત્યાર પછી વિભાગ બી 25-36, 12માંથી કોઈ પણ 9 પ્રશ્નો વિદ્યાર્થીઓએ એટેન્ડ કરવાના રહેશે એટલે 3 પ્રશ્નો ઓપ્શનમાં મળશે. અહીં એનું માળખું પણ દર્શાવેલું છે કે કયા પ્રકારના વિધાનો એ પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી વિભાગ સી 37-45, આમાં પણ 9માંથી કોઈ પણ 6 જવાબ લખવાના રહેશે, દરેકના 3 ગુણ, કુલ 18 ગુણ રહેશે. એમાં માળખું ફિક્સ કરેલું છે કે 37 નંબર ટૂંકનો, 38 તફાવત, 39 ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નોનો જવાબ, 40 છે નીચે આપેલા સ્ત્રોતો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો, 41 ચિત્રોને જોઈ પ્રશ્નનો જવાબ આપો, 42-43 મુદ્દાસર જવાબ આપો, સમજો વર્ણવો, 44 અને 45 એ ઉપાય અસર પરિણામ પરિબળ આધારિત પ્રશ્નો રહેશે. ત્યાર પછી વિભાગ ડી પ્રશ્ન નંબર 46-52, સવિસ્તાર ઉત્તર, 6માંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને પ્રશ્ન નંબર 52 એ નકશા માટે ફરજિયાત રહેશે. નોંધ, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ મુદ્દામાંથી પ્રશ્નો પૂછવા નહીં. ત્યાર પછી નમૂનાનું પ્રશ્નપત્ર છે. વિભાગ એ 24 ગુણ, જેની અંદર ઉપર નમૂનામાં જે પ્રમાણે સૂચના છે એ પ્રમાણે પ્રશ્નો પૂછેલા છે. ત્યાર પછી વિભાગ બી દરેકના 2 ગુણ, અહીં 12 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો વિદ્યાર્થીઓએ એટેન્ડ કરવાના રહેશે એટલે 3 જનરલ ઓપ્શનમાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. ત્યાર પછી વિભાગ સી કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, દરેકના 3 ગુણ, કુલ ગુણ 18. અને ત્યાર પછી વિભાગ ડી પ્રશ્ન નંબર 46-51, દરેકના 4 ગુણ, પ્રશ્ન નંબર 52 એ નકશો ફરજિયાત છે, કુલ ગુણ 20. આ પ્રશ્નપત્રની PDF ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, વિદ્યાર્થીઓ ત્યાંથી ડાઉનલોડ કરી શકે છે.